नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में आप सबनुं स्वागत छे। आजे आपणे स्वाध्याय 15.1 में आगळ वधीशुं। तो एनी अंदर दाखला नंबर 5, तो दाखला नंबर 5 नी रकम छे एमां एवुं कहे छे आपणने के कोई एक संस्थाए यादच्छिक रीते 2400 कुटुंबोने पसंद कर्या। तो अहींया तमने कुल परिणामोनी संख्या એટલે કે કુલ કુટુંબોની સંખ્યા બરાબર 2400 આપેલા છે। એની પછી આગળ જોઈએ આપણે તેમની આવક તેમજ તેમની પાસેના વાહનોની સંખ્યા જાણવા માટેનું સર્વેક્ષણ કર્યું। તો એ જે કુટુંબો છે એમની પાસે કેટલા વાહનો છે એના માટે સર્વેક્ષણ કર્યું છે। તેમાંથી પ્રાપ્ત માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે। તો એમાંથી જે માહિતી મળી છે તમને એ આ જે કોષ્ટક છે એમાં આપેલું છે। તો આની અંદર તમને માસિક આવક આપેલી છે, આ આવક છે, અને કુટુંબ દીઠ વાહન છે 0 વાહન છે, 1 વાહન, 2 વાહન અને 2થી વધુ એટલે 2 કરતાં વધુ વાહન છે। તો આ તમને કોષ્ટક આપેલું છે અને આની અંદરથી તમને અમુક પ્રશ્નો પૂછાય છે। તો પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે કે માસિક આવક 10,000 થી 13,000 હોય અને તેમની પાસે ફક્ત 2 વાહન હોય, તો પહેલાં આપણે ઘટના લખવી। તો પહેલી ઘટના છે, તો ઘટના એ બરાબર માસિક આવક 10,000 થી 13,000 હોય અને તેમની પાસે ફક્ત 2 વાહન હોય, ચલો અહીંયા આપણે માસિક આવક 10,000 થી 13,000 હોય એ પહેલો કેસ છે અને એમાં પણ શું કીધું છે આપણે કે તેમની પાસે ફક્ત 2 વાહન હોય। તો આવું પહેલાં કન્ડિશન જોઈએ આપણે કે 10,000 થી 13,000, તો 10,000 થી 13,000 એટલે કે આ આપણે લીટી જોવાની થશે, એમાં શું કીધું છે આપણને ફક્ત 2 વાહન હોય। તો 10,000 થી 13,000માં ફક્ત 2 વાહન હોય તો એવું કયું છે આપણી પાસે, તો કે 29। તો અહીંયા આપણને વાહનોની સંખ્યા અથવા તો જે કુટુંબોની સંખ્યા છે એ આપણને 29 એવા કુટુંબો મળશે કે જેની માસિક આવક 10,000 થી 13,000 હોયની વચ્ચે હોય અને તેમની પાસે ફક્ત કેટલા વાહન હોય, તો કે 2 વાહન હોય। તો આની સંભાવના જોઈએ છે આપણે, તો પી ઓફ એ બરાબર ઘટના એના પરિણામની સંખ્યા એટલે કે 29 છેદમાં કુલ પરિણામની સંખ્યા એટલે કે 2400। તો અહીંયા છેદ નહીં ઉડે અને આ તમારો જવાબ થઈ ગયો પી ઓફ એ બરાબર 29ના છેદમાં 2400। ચલો બીજી ઘટનાની વાત કરવી, એને નામ આપશું આપણે ઘટના બી બરાબર માસિક આવક 16,000 થી વધુ હોય। તો માસિક આવક 16,000 થી વધુ હોય અને તેમની પાસે ફક્ત 1 જ વાહન હોય અને તેમની પાસે ફક્ત 1 જ વાહન હોય, તો અહીંયા જે રકમ આપી છે રકમમાં કીધું છે તેમની પાસે ફક્ત 1 જ વાહન હોય। તો અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે કે 16,000 થી વધુ અને ફક્ત 1 વાહન, તો 16,000 થી વધુ એટલે કે આ લીટી થશે। હવે એમાં શું કીધું છે ફક્ત 1 જ વાહન હોય, તો 1 જ વાહન માટે કયું છે આપણી પાસે, તો કે 579। તો અહીંયા લખશું આપણે 579, તો અહીંયા જવાબમાં લખવી પી ઓફ બી બરાબર ઉપર આવશે 579 છેદમાં કુલ પરિણામની સંખ્યા કેટલી છે આપણી પાસે, તો કે 2400। તો 579 ભાગ્યા 2400, અહીંયા છેદ નહીં ઉડે એટલે આ તમારો જવાબ થઈ જશે। એની પછી
ત્રીજો પ્રશ્ન જે પૂછ્યો છે તમને, ત્રીજો પ્રશ્ન એવો પૂછ્યો છે તમને કે માસિક આવક 7000થી ઓછી હોય તો અહીંયા લખશું આપણે ઘટના સી બરાબર માસિક આવક 7000થી ઓછી અને તેમની પાસે એક પણ વાહન ન હોય ચલો આ કેસ માટે જોઈ કે આવક આપણને કેટલી કીધી છે 7000થી ઓછી તો 7000થી ઓછી એટલે કે આ લીટી થશે એમાં શું કીધું છે કે તેમની પાસે એક પણ વાહન હોય નહીં તો એક પણ વાહન ન હોય એટલે કેટલું થયું આપણી પાસે તો કે 10 કુટુંબ છે એવા આપણી પાસે તો અહીંયા લખશું કૌંસમાં 10 ચલો પી ઓફ સી બરાબર સીની સંભાવના ઘટના સીના પરિણામ એટલે કે 10 છેદમાં કુલ પરિણામ એટલે કે 2400 તો પી કૌંસમાં સી બરાબર 00 કેન્સલ એટલે જવાબ આવશે 1/240 આ તમારો જવાબ થઈ ગયો ઘટના સી માટે ચલો એની પછી ઘટના ડી માટે વાત કરવી તો ઘટના ડી બરાબર ચલો ચોથી ઘટના શું છે આપણી પાસે તો કે માસિક આવક 13000થી 16000 માસિક આવક 13000થી 16000 હોય અને તેમની પાસે અને તેમની પાસે 2થી વધુ વાહનો 2થી વધુ વાહન હોય ચલો અહીંયા જુઓ ખાસ 13000થી 16000ની વચ્ચે આવક હોય તો 13000થી 16000 એટલે કે આ લાઈન થશે આ લીટી થશે એમાં પણ શું કીધું છે તેમની પાસે 2થી વધુ વાહન હોય તો 2થી વધુ વાહન એટલે કે આ લાઈન થશે તો અહીંયા તમને કેટલા મળે છે 25 તો અહીંયા લખશું આપણે કે પી કૌંસમાં ડી બરાબર પહેલાં અહીંયા કૌંસમાં આપણે 25 લખી નાખવી બરાબર 25ના છેદમાં કુલ પરિણામની સંખ્યા કેટલી છે 2400 ચલો અહીંયા છેદ ઉડાડવાના છે આપણે તો પી ઓફ ડી બરાબર 25 એમને એમ રાખવી છેદમાં 24 ગુણ્યા અહીંયા 100 લખશું જેથી કહીને 25 4 100 તો પી ઓફ ડી બરાબર ઉપર કંઈ નહીં વધે એટલે કે 1 અને નીચે 24 ગુણ્યા 4 તો અહીંયા સાઈડમાં કરવી છે આપણે કે 24 ગુણ્યા 4 એટલે કે ચોકો ચોકો 16 વધી પડી 1 4 2 8 ને 1 9 એટલે કે 96 તો જવાબ મળશે તમને 1/96 એની પછી છેલ્લી ઘટના એને આપણે ઘટના ઈ કહીશું તો ઘટના ઈ બરાબર તમને શું કીધું છે કે 1 કરતાં વધુ વાહન ન હોય 1 કરતાં વધુ વાહન ન હોય ચલો આના માટે વાત કરવી તો કે 1 કરતાં વધુ વાહન ન હોવા જોઈએ અહીંયા આપણને આવકનો કંઈ વાત કરેલી નથી તો આવક આપણે લેશું નહીં અને અહીંયા કીધું છે 1 કરતાં વધુ વાહન ન હોય તો કે 1 વાહન હોય તો ચાલે 1 કરતાં ઓછા વાહન હોય તો ચાલે પણ 1 કરતાં વધુ વાહન હોવા જોઈએ નહીં તો પહેલું આ 0ની જે લાઈન છે એ તમારી આખી લાઈન આવશે કારણ કે એમાં વાહનની સંખ્યા કેટલી છે 0 એની પછી 1 તો 1 છે એ પણ 1 કરતાં કેવું થાય નાનું થાય તો કે 1 કરતાં વધુ વાહન ન હોવો જોઈએ 1 હોય તો ચાલે તો 1 વાહન આપણે લેશું 2 વાહન છે વધી જશે તો આ 2 અને 2થી વધુવાળા આ 2 વાહનની આપણે ગણતરી કરશું નહીં તો એનો અર્થ શું થયો કે અહીંયા આપણે જે આટલો ભાગ છે એની અંદર જેટલા વાહન આવેલા છે આ બધાનો શું કરવાનો થશે આપણે સરવાળો તો અહીંયા લખવી અહીંયા બાજુમાં કૌંસમાં કે 10 0 1 2 1 વત્તા 160 વત્તા
305 प्लस 535 प्लस 469 प्लस 579। चलो आ बधानो सरवाळो करवी एटले आपणने जवाब मळे छे 2062। चलो आ बधानो सरवाळो करो एटले केटला मळशे तमने 2062। तो अहींया पी ऑफ ई बराबर, चलो कुल परिणामनी संख्या केटली छे अहींया आपणे 2062 छेदमां कुल परिणाम, कुल परिणाम केटला छे आपणी पासे 2400। तो अहींया छेद उड़ाड़ी तो छेद अहींया 2 वडे उठशे, तो 2 वडे छेद उड़ाड़ो तो 1062 ना अर्धा केटला थाय तो के 1031, અને નીચે 2400 છે એના અડધા કેટલા થશે તો કે 1200। તો પી ઓફ ઈ બરાબર જવાબ તમને મળશે 1031 છેદમાં 1200। હવે આના છેદ ઉડશે નહીં। તો અહીંયા કુલ તમને 5 ઘટનાઓ આપેલી હતી અને પાંચે પાંચ ઘટનાને પહેલાં આપણે એ કીધું, બીજીને બી, ત્રીજીને સી, ચોથીને ડી અને છેલ્લે ઈ। તો આમ 5 ઘટનાઓ છે, આ પાંચે પાંચ ઘટનાઓની આપણે સંભાવના મેળ। એના પછી દાખલા નંબર 6 જોઈએ તો દાખલા નંબર છમાં રકમ આપેલી છે આપણને કોષ્ટક 14.7 પ્રકરણ 14 ધ્યાનમાં લો। તો પ્રકરણ 14માં કોષ્ટક જે 14.7 છે એ કોષ્ટક આ રીતે આપણને આપેલું છે, જેની અંદર વિદ્યાર્થીના ગુણ આપેલા છે અને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે કે 0 થી 20 વચ્ચે માર્ક આવ્યા હોય, આ ગણિત વિષયનું છે, તો 0 થી 20 વચ્ચે ગુણ આવેલા હોય તેવા કેટલા વિદ્યાર્થીઓ છે? 7। 20 થી 30 હોય તેવા 10, 30 થી 40 હોય એવા 10, 40 થી 50 હોય એવા 20 વિદ્યાર્થી છે, 50 થી 60 માર્ક આવ્યા હોય તેવા 20, 60 થી 70 હોય તેવા 15 અને 70 કરતાં વધુ ગુણ મેળવ્યા હોય તેવા 8 વિદ્યાર્થીઓ છે અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી આપી છે તમને? 90। તો સૌથી પહેલાં આપણે લખવી કે કુલ પરિણામોની સંખ્યા બરાબર 90। ચલો એના પછી પ્રશ્ન જોઈ તો પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે આપણને કે કોઈ વિદ્યાર્થીએ ગણિતની કસોટીમાં 20% ઓછા ગુણ મેળવ્યા હોય, તો અહીંયા લખવી આપણે કે ઘટના એ બરાબર વિદ્યાર્થીએ ગણિતની કસોટીમાં 20% ઓછા ગુણ મેળવ્યા હોય। ચલો અહીંયા 20 થી ઓછા ગુણ, તો જે ગુણ છે એ ટકામાં આપેલા છે અને 20% થી ઓછા હોય, તો 20% થી ઓછા કેટલા વિદ્યાર્થીઓને છે? 7 વિદ્યાર્થીઓ। તો અહીંયા જવાબમાં લખશું 7 અને અહીંયા લખવી આપણે કે પી ઓફ એ બરાબર ઘટના એના પરિણામની સંખ્યા કેટલી છે આપણી પાસે? 7 છેદમાં કુલ પરિણામોની સંખ્યા કેટલી છે? તો કે 90। તો 7 ભાગ્યા 90, અહીંયા છેદ 90 ઉડે અને તમારો આ જવાબ થઈ ગયો કે પી ઓફ એ બરાબર 7/90। ચલો બીજો પ્રશ્ન જોઈ તો બીજો પ્રશ્ન શું કીધો છે તમને કે ઘટના બી બરાબર કોઈ વિદ્યાર્થીએ 60 કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય। ચલો 60 કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય, તો 60 કે તેથી વધુ, તો 60 થી વધુમાં કયા કયા આવશે? તો કે 60 થી 70 એટલે કે 15 જણા આવશે અને 70 થી વધુવાળા પણ 60 થી વધુ જ કહેવાય। તો આ 15 વત્તા 8, તો 15 + 8 એટલે કે 23। તો અહીંયા તમને સંખ્યા કેટલી મળે છે? 23 મળે છે। પછી લખવી અહીંયા કે પી ઓફ બી બરાબર, ચલો પરિણામની સંખ્યા કેટલી છે? 23 અને કુલ પરિણામ કેટલા છે આપણી પાસે? 90। અહીંયા છેદ 90 ઉડે એટલે આ તમારો જવાબ થઈ ગયો કે 23/90। એના પછી બીજો જે દાખલો આપેલો છે દાખલા નંબર 7, એની રકમ આ પ્રમાણે આપેલી છે આપણને કે આંકડાશાસ્ત્ર વિષય
प्रत्येनो विद्यार्थीओनो अभिगम जाणवा माटे 200 विद्यार्थीओनो सर्वेक्षण करवामां आव्युं। तो कुल विद्यार्थीओ केटला छे आपणी पासे 200। तो अहींया लखवी के कुल परिणामोनी संख्या बराबर 200। चलो कुल विद्यार्थी 200 छे आपणी पासे। एनी पछी शुं लखशुं तो तेनी माहिती नीचेना कोष्टकमां दर्शावेली छे। तो एनी माहिती आ कोष्टकमां आपेली छे जेमां अभिगम आप्यो छे अने बाजूमां विद्यार्थीओनी संख्या आपेली छे। तो अभिगम शुं छे तो केटला विद्यार्थीओने गमे छे तो के 135 जणाने। અને બીજું કહે છે કે ન ગમે તો કેટલા વિદ્યાર્થીઓને નથી ગમતું તો કે 5000। તો જે આ આંકડાશાસ્ત્ર વિષય છે એ કેટલા વિદ્યાર્થીને ગમે છે તો કે 135 જણાને ગમે છે અને 65 જણાને ગમતું નથી। તો અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે આપણને કે યાદચ્છિક રીતે કોઈ એક વિદ્યાર્થીને પસંદ કરતાં મળતી નીચેની ઘટનાની સંભાવના મેળવો। પહેલો પ્રશ્ન પૂછ્યો છે આંકડાશાસ્ત્ર ગમે અને બીજો પ્રશ્ન પૂછો છે આંકડાશાસ્ત્ર ન ગમે। તો પહેલો પ્રશ્ન છે એ આપણે લખવી કે ઘટના એ બરાબર વિદ્યાર્થીને આંકડાશાસ્ત્ર ગમે। તો એવા કેટલા વિદ્યાર્થીઓ છે ગમે વાળા તો કે 135। તો 135 તો અહીંયા સૂત્રમાં કિંમત મૂકવી તો કે પી ઓફ એ બરાબર ઘટના એના કેટલા પરિણામ છે તો કે 135 છેદમાં કુલ પરિણામ કેટલા છે આપણી પાસે 200। ચલો 135 છેદમાં 200 તો અહીંયા આપણે છેદ ઉડાડવાના છે તો છેદ ઉડાડવામાં પી ઓફ એ બરાબર ચલો 135 છે તો એને 5 વડે ભાગવી તો 135 એટલે 2 × 5 = 10 એટલે 3 × 7 = 35 એટલે 27 × 5 કરવી તો આપણને 135 મળશે। એ જ રીતે છેદમાં 200 આપ્યા છે તો 200ને આપણે 5 વડે ભાગવી તો 40 × 5 = 200 તો 5 × 5 કેન્સલ એટલે કે પી ઓફ એની કિંમત 27 ના છેદમાં 40 મળશે। એની પછી બીજો પ્રશ્ન જે પૂછ્યો છે તમને બીજો પ્રશ્ન શું પૂછ્યો છે કે આંકડાશાસ્ત્ર ન ગમે। ચલો આંકડાશાસ્ત્ર ન ગમે તો ઘટના બી બરાબર વિદ્યાર્થીને આંકડાશાસ્ત્ર ન ગમે। ચલો કેટલા વિદ્યાર્થીઓને આંકડાશાસ્ત્ર નથી ગમતું તો કે 65 વિદ્યાર્થીને। તો અહીંયા લખવી કે પી ઓફ બી બરાબર અહીંયા ઉપર આવશે 65 છેદમાં કુલ પરિણામની સંખ્યા 200 તો અહીંયા પણ આપણે 5 વડે ભાગ ચાલશે તો 13 × 5 = 65 છેદમાં 40 × 5 = 200 તો અહીંયા આપણે 5 × 5 કેન્સલ કરવી તો પી ઓફ બી બરાબર ઉપર કેટલા મળશે 13 નીચે કુલ પરિણામ કેટલા નીચે કેટલા વધે છે 40 તો 13 ના છેદમાં 40 આ તમને જવાબ મળશે। તો અહીંયા આપણે દાખલા નંબર 6 અને દાખલા નંબર 7 આ બે દાખલાનો આપણે અભ્યાસ કર્યો તો અહીંયા કુલ આપણે 3 દાખલા જોયા દાખલા નંબર 5, 6 અને 7। તો આ ત્રણેય દાખલા તમારે તમારી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના છે અને એની ઘરે બેઠા તૈયારી કરવાની છે। અસ્તુ, જય ગુરુદેવ।